ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના ઓનલાઈન વિડીયોમાં ધોરણ એકમાં હું રીટાબેન પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. બાળમિત્રો, આજનો આપણો વિષય છે ચિત્રકામ. તો તમે તમારી બેગમાંથી આપણી જે ચિત્રકલાની બુક છે, આ ચોપડી, એ કાઢો. ચિત્રકલા બરાબર, એમાં પેજ નંબર 10 ખોલો. અત્યાર સુધી આપણે ચિત્રકલાની અંદર શું શીખી ગયા? પેજ નંબર આની પહેલાંનું જે પેજ નંબર 9 પર આપણે કોલાજ વર્ક, એટલે કે આપણે પેપરમાંથી કટિંગ કરી, કોઈ પણ ન્યૂઝપેપર હોય અથવા તમારા ઘરમાં, મેં તમને કહ્યું હતું તેમ, કોઈ કલરવાળા એવા પેપર હોય તો એમાંથી પણ આપણે આકાર પહેલાં દોરી અને કટિંગ કરવાનું, અને પછી ગુંદરની મદદથી આ ચીપકાવવાનું હતું, અને તમે બધાએ એ કરી લીધું પણ હશે. તો હવે આપણે પેજ નંબર 10 પર જોઈએ. તો પેજ નંબર 10 પર શું આપેલું છે કે નીચે દ્રશ્ય ચિત્રમાં તમારી મનપસંદના રંગ પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. તો આપણને ચિત્ર આપેલું છે અને ચિત્રની અંદર આ બધી આ રીતની લાઇનિંગ પણ આપેલી છે. આપણે શું કરવાનું છે? ફક્ત આ ચિત્રની અંદર રંગ પૂરવાનો છે. તો આમાં કોઈ આપણને એવું કહેલું નથી કે આની અંદર તમે આ જ કલર પૂરો, પણ છતાં આજે આપણને કિનારી આપેલી જ છે, તો આપણે એક એની અંદર એ જ કલર પૂરીશું. જેવી રીતે આપણને પાણીની અંદર, તો આપણે આ દૂધિયા કલર એટલે કે આસમાની કલર આપેલો છે, તો આમાં આપણે એ પૂરીશું, આમાં પણ આપણે એ પૂરીશું. એવી રીતે આ નાળિયેરીનું ઝાડ આપેલું છે, તો ઝાડમાં શું છે, પત્તા એના પાંદ છે, એનો કલર લીલો આપેલો છે, એના થડનો છે ચીકણી કલર છે. પછી આ ટેકરા જેવું આપેલું છે, જમીન આપેલી છે, તો એની અંદર આપણે ગ્રે ટાઈપનો, કાળો પણ નહીં ચીકણી પણ નહીં, એ ટાઈપનો આપેલો છે, એ કલર પૂરવાનો છે. અને પછી આ હરિયાળી આપેલી છે, એટલે એમાં આપણે ગ્રીન કલર પૂરીશું. પછી આ પાણી છે, એની અંદર આપણને હોળી તરતી બતાવે છે કે પાણીની અંદર હોળી તરે છે, તો એની અંદર પણ આપણે આ કલર છે એ કેસરી ટાઈપનો પૂરવાનો છે, અને આ કલર છે એ ડાર્ક ગુલાબી કલર છે, જેને આપણે મજંટા કલર પણ કહી શકીએ, જાંબલી પણ કહી શકીએ, એવો કલર છે. એટલે જો તમારી પાસે બિલકુલ આમાં છે એ જ, એટલે એ જ કલર ન હોય તો થોડો અલગ પડતો હોય તો પણ તમે પૂરી શકો છો, પણ કલર આપણે સરસ રીતે પૂરવાના છે. અને પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનું કહ્યું છે, પણ જો તમારી પાસે પેન્સિલ કલર ન હોય અથવા પેસ્ટલ કલર ન હોય તો તમારી પાસે જે પણ કલર હોય એ કલરથી તમે પૂરી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ આમાં કલર પૂરવાનું. તો આપણે સૌપ્રથમ ક્યાંથી સ્ટાર્ટ કરીશું? જે આ આપણને નદી બતાવેલી છે, પાણી, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તો એમાં પહેલાં આ કલર આપેલો છે, તો આપણે આ કલર પૂરીશું. તો તમે પણ આ રીતે, તમારી પાસે જો મીણિયા કલર હોય તો આ રીતે એમ પૂરજો, જો તમારી પાસે પેન્સિલ કલર હોય તો તમે પેન્સિલ કલરથી પણ પૂરી શકો છો. આ રીતે આમાં જે રીતે છે ને, એ રીતે જો આપણને પેન્સિલ કલર હોય ને તો આ રીતે આપણને આવી રીતે શેડ કરતા ફાવે, પણ છતાં આપણે કોશિશ કરીશું જો મીણિયા કલરમાં પણ એવી રીતે થઈ થશે એટલું આપણે કરીશું. ત્યાર પછી આમાં આપણે સેમ એવો કલર નથી,
બિલકુલ એવો કલર મારી પાસે નથી તો હું સેજ અલગ કલર પૂરું છું આ રીતે તમે પણ આ રીતે કલર પૂરજો. હવે આની અંદર છે આ, ચાલશે. હવે આમાં હું આ કલર પૂરું છું, સેજ એ પણ અલગ થાય છે. ત્યાર પછી હવે આપણે આની અંદર પેલા હજી આ પાણીનું આપણે રહી ગયું છે તો આ પણ પૂરો કરી લઈએ, પછી આપણે બીજો કલર પૂરીશું. આ રીતે પૂરવાનો છે. હવે પછી આપણે આ જમીન પર અને આ જે ઘાસ આપેલું છે આપણને હરિયાળી એમાં આપણે આ કલર પૂરીશું પોપટી. હવે આ પાન છે એમાં પણ આ જ કલર પૂરવાનો છે, પણ સેજ ફરક હોય તો સેજ ડાર્ક કલર એમાં આપણે પૂરીએ છીએ. આના કરતા સેજ અલગ છે. આ કલર પૂરું છું નાળિયેરીના પાનની અંદર. આ રીતે તો આ આપણે આ પણ થઈ ગયું. હવે આની અંદર આપણે પૂરવાનો છે ચીકણી કલર. ચીકણી કલર તો નથી મારી પાસે તો હું થોડો અલગ પૂરું છું. તમારી પાસે પણ જો આ કલર ન હોય તો તમે પણ અલગ પૂરી શકો છો, અને જો હોય તો તમે આમાં જે આપેલા છે એ કલર પૂરશો તો ચિત્ર સારું લાગશે, ન હોય તો ચાલશે. હવે આ છે બધું જે આપણે જમીનનો ભાગ છે એટલે એમાં આ કલર પૂરી થઈ ગયો. તો આ રીતે તમારે પણ કલર પૂરવાના છે. હવે શું રહ્યું,
આ વાદળ, તો એમાં આપણે આસમાની કલર પૂરીશું. તો તમે પણ આ રીતે તમારી ચિત્રકલાની અંદર કલર પૂરજો અને આવું સરસ ચિત્ર તૈયાર કરજો. બરાબર છે બાળકો? તો જો તમારી પાસે પેન્સિલ કલર હોય તો તમે જે આ પાછળના પેજ પર આપેલું છે આપણને એ ચિત્ર તમે જોશો એટલે કેવી રીતે કલર પૂરવો એ તમને ખ્યાલ આવી જશે. પેન્સિલ હોય તો આ રીતે તમે પૂરજો અને જો ન હોય તો આ રીતે મેં કેમ જે મીણિયા કલરમાંથી પૂર્યું એ રીતે પણ તમે પૂરી શકો છો. પેસ્ટલ કલર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે આ રીતે તમારી ચિત્રકલાની અંદર હોમવર્ક આપો એટલે સરસ રીતે કલર પૂરજો. અને આ સાથે આપણે આજનો આપણો આ ચિત્રકલાનો પીરિયડ પૂરો કરીએ છીએ. વધુ આપણે આવતા પીરિયડમાં શીખીશું. તો અસ્તુ, જય ગાયત્રી.